સમાચારોમાં વાત કરીએ તો થરાદ ખાતે વૃંદાવન ફાર્મમાં લાયન્સ ક્લબ થરા દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો સત્કાર સમારોહ અને લાયન્સ ચાર્ટર નાઇટ સેલિબ્રેશન યોજાયું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી લાયન્સ ક્લબની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી જેમાં લાયન્સ ક્લબ દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધન કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના સર્વાંગી વિકાસ માટેની કટિબદ્ધતા બતાવી હતી જેમાં થરાદના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મેળવવા દૂર સુધી ન જવું પડે તે માટે થરાદમાં અદ્દન સુવિધાઓવાળી હોસ્પિટલ બનાવવાનું આયોજન છે આ ઉપરાંત થરાદના ઔદ્યોગિક વિકાસ માટે જીઆઈડીસીનું પણ નિર્માણ કરવામાં આવશે ગુજરાત રાજ્યમાં થરાદને ઉત્તમ નગર બનાવવાના સંકલ્પ સાથે પાણી ગટર અને સુંદર રસ્તાઓ બાગ બગીચા તથા ટ્રાફિક અને લો એન્ડ ઓર્ડરના પ્રશ્નો હલ કરીને શ્રેષ્ઠ ટાઉન પ્લાનિંગ દ્વારા નગરને વિકસિત કરીને થરાદને રાજ્યમાં સિરમોર બનાવવું છે જેમાં તાજેતરમાં જ યોજાયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જીતનો શ્રેય માતૃશક્તિને આપ્યો હતો જેમાં બનાસ મેડિકલ કોલેજ અને રાજ્ય સરકારના સહયોગથી આ વિસ્તારની બહેનોને પોતાના ઘરે આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તથા હેલ્થ કાર્ડ મળે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે તેમણે વ્યસનમુક્તિ પર ભાર મૂકતા કહ્યું હતું કે યુવાનો બીડી તમાકુ ગુટકા જેવા વ્યસનોની બદીઓથી દૂર રહે ને તે માટે અભિયાન ચલાવવામાં આવશે થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના સત્કાર સમારંભમાં બનાસ બેંકના ડિરેક્ટર લાયન્સ ક્લબ થરાદના પ્રમુખ લાયન્સ ક્લબના મંત્રી સંગઠનના મહામંત્રી લાયન્સ ક્લબના વિવિધ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લાયન્સ સાથે જોડાયેલા લોકો હાજર રહ્યા હતા થનાજી રાજપૂત સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ બનાસકાંઠા